આગામી છવ્વીસમી જાન્યુઆરીના રોજ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના આગમનને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે જેને લઈ શિનોરનગરમાં જિલ્લા કક્ષાના અધિકારી કલેક્ટર તેમજ ડીડીઓ દ્વારા તમામ સરકારી કચેરીના કર્મચારી સાથે નવ નિર્માણ પામેલ સિનોર સેવા સદન ખાતે લોકાર્પણ કાર્યક્રમને સફળ બનાવવા માટે મીટિંગ યોજી હતી વડોદરા જિલ્લાના નવ નિર્માણ પામેલ તાલુકા સેવા સદનનું લોકાર્પણ આગામી છવ્વીસમી જાન્યુઆરીના રોજ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના વરદસ્તે થનાર છે જેને લઈને સરકારી તંત્ર પૂરજોશમાં તડામાર તૈયારીઓમાં લાગી ગયું છે ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી શિનોરનગર ખાતે આવનાર હોય શિનોર પંથકમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે શિનોર સેવા સદન ખાતે આગામી છવ્વીસમી જાન્યુઆરીને રોજ યોજાનાર લોકાર્પણ પ્રસંગને સફળ બનાવવા માટે સરકારી તંત્ર તડામાર તૈયારીઓમાં લાગી ગયું છે કાર્યક્રમ સો ટકા સફળ બની રહે તેને અનુલક્ષીને શિનોર સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ જિલ્લા વિકાસ અધિકારી પ્રાંત અધિકારી કરજણ સુપ્રિન્ટેન્ડન્ટ ઇજનેર કાર્યપાલ ઇજનેર સિનોર મામલદાર સહિતના પદાધિકારીઓ સાથે જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તમામ સરકારી કચેરીના કર્મચારીઓ સાથે આ લોકાર્પણ કાર્યક્રમને સફળ બનાવવા માટે મીટિંગ યોજવામાં આવી હતી રાજ્યના મુખ્યમંત્રી નીતિન પટેલ શિનોર નગરમાં તાલુકા સેવા સદન લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હોય તેમજ કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને જેને અનુલક્ષીને જિલ્લા ડીએસપી ડેપ્યુટી એસપી સહિત શિનોર પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા શિનોર સેવા સદન ખાતે કાર્યક્રમ સ્થળની મુલાકાત કરી હતી રાજેશ વસાવા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ શિનોર